દામનગર લીલીયા તાલુકાના 34 ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલકોની અંટાળીયા ખાતે ક્ષત્રિય અગ્રણી ખુમારની અધ્યક્ષતામાં ગૌચર બચાવો સમિતિ રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં લીલીયા તાલુકાના 34 ગ્રામ્ય સહિતમાંથી પશુપાલકો એકત્રિત થયા હતા. જાત્રોડામાં સરપંચ અને માલધારી આગેવાન દ્વારા આમંત્રિત મહેમાનનો અને માલધારી સમાજના લોકોનું શાબ્દિક સન્માન કરેલ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ નિર્મળ ખુમાર દ્વારા પંથકના જુદા જુદા ગામોમાં ગૌચરની જમીનમાં થયેલ દબાણો દૂર કરવા, વન્ય પ્રાણીઓ દ્વારા પશુઓના મારણ કરવામાં આવે છે તેના વળતરની રકમમાં વધારો, માલધારીઓને આકસ્મિક વીમા કવચ આપવા સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં સરકારને ઉપરોક્ત મુદ્દે સમગ્ર તાલુકાના માલધારી સમાજ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું. આની અંદર ગૌસર કોઈ પણ જગ્યાએ દબાણ કરે તો આપણી જે આ જે કમિટી બને તાલુકાની એને જાણ કરો. ગૌસરના કોઈ પણ જગ્યાએ સામેથી પ્રશ્ન નહીં, પણ પ્રશ્ન આવશે તો આપણે એના ઉકેલ માટે પ્રયત્ન કરશું. આના માટે સરકારમાં જરૂર પડશે, સરકારમાં રજૂઆત કરશું. કલેક્ટરમાં જરૂર પડશે તો કલેક્ટરમાં રજૂઆત કરશું. તાલુકામાં 52 કેડીઓને જરૂર પડશે તો રજૂઆત કરશું. આજે આપણે જે ભેગા થયા છે એ ગૌસર બસાવો અભિયાન શરૂ કરવું છે. એમની સાથે સાથે આપણે આપણી માંગણીઓ પણ કરવાની છે સરકાર પાસે. આપણે માની લો કે વન્ય પ્રાણી સિંહ છે તો આપણા ગાયને મારે છે, ભેંસને મારે છે કે બકરાને મારે છે, તો એને યોગ્ય પૈસા મળવા જોઈએ. દાખલા તરીકે આપણી ભેંસ હોય 70,000 ની હોય, 80,000 ની હોય, મારે નાખે 4,000 પણ એમ ન ચાલે.